રાવજીનું એક કાવ્ય લઈએ. રાવજી આપણા, રાવજી પટેલ આપણા કૃષિ કવિ તરીકે જાણીતા, અથવા બીજી રીતે કહીએ તો કૃષિ જીવનના અસબાબની જેણે કવિતા કરી, નિતાંત ખેડૂત જીવન કવિતામાં કાવ્ય બનીને આવે, આધુનિકતાનો સંસ્પર્શ પામીને આવે, નવા તાજા કલ્પનો સાથે આવે. માત્ર 28-29 વર્ષનું અલ્પ આયુષ્ય ભોગવીને રાવજી તો ચાલી ગયા. માંડ પ્રી આર્ટ્સ જેટલું ભણેલા, 11 ધોરણ અને પછી પ્રી આર્ટ્સ, FI માં આગળ ભણવા ન મળ્યું. ગરીબ ઘરમાંથી આવ્યા, ખોબા એવડા નાનકડા ડાકોર પાસેના વલ્લભપુરા ગામમાંથી આવ્યા. અમદાવાદમાં થોડી નોકરીઓ કરી, TB નું દર્દ ઉછેર્યું અને મૃત્યુની ગોદમાં બેસીને ગામના સીમના વગડાના વિરહના કાવ્યો લખ્યા. તે રાવજી પટેલનું એક કાવ્ય, એક બપોરે. મારા ખેતરને શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી, મારા ખેતરને શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી, માં ઢોચકીમાં છાશ પાછી રેડી દે, રોટલાને બાંધી દે, આ તમાકુમાં હવે કસ નથી, ઠારી દે તાપણીમાં ભારવેલો અગ્નિ, મને મહુડીની છાંય તળે પડી રહેવા દે, ભલે આખું આવરેલી જાય, ગળા સમૂહ ઘાસ ઉગી જાય, અલે એ બળદને હળે હવે જોતરીશ નહીં મારા ખેતરના શેઢેથી. નાનકડી રચના. આપણે એ જોવું છે પહેલા કે આ કાવ્યમાં વપરાયેલો પ્રત્યેક શબ્દ જુઓ તમે, બધા જ શબ્દો કૃષિ જીવનના અને ગામડાના છે. એક પણ શબ્દને તમે ક્યાંય નાગરી સ્પર્શવાળો નહીં જુઓ. કાવ્ય કેમ કૃષિ જીવનનું બને, એવી કઈ વસ્તુ એમાં છે? ખેતરનો શેઢો છે, બપોર છે, ખેતર છે, માં છાશ અને રોટલો લઈને આવી છે, કૃષિ જીવન છે, મહુડી છે, ઝાડ છે મહુડાનું, ઘાસ ઉગેલું છે અને સાતીડે બળદ જોડેલા છે, એ તો આખા કાવ્યમાં છે જ. પણ એવું શું બન્યું કે જેથી કાવ્યનાયક અચાનક હળબળ છોડી દે છે ને બધી ના પાડી દે છે કે માં આ બધું નથી કરવું, બપોરનું ટીમણ કરવા નથી બેસવું, શું બન્યું એવું? એમ તો ખેતરના શેઢાનો ઉલ્લેખ છે પહેલો. ખેતરનો શેઢો સીમને એક રૂપ આપે છે. શેઢો ન હોય તો સીમનું રૂપ બંધાતું નથી. દરેક ખેતરને શેઢો છે. ખેતર લીલું ન પણ હોય, ખેતરમાં માટી એકલી હોય, પણ શેઢો લીલો છમ હોય છે. એ શેઢાઓથી સીમ દીપે છે. એ શેઢો એક રીતે જોઈએ તો સરહદ પણ છે અને એક રીતે જોઈએ તો પ્રેમ છે, આકાર આપે છે ખેતરને. એ ખેતરને આકાર આપતો શેઢો જ્યાં ખેડૂત બેસે છે, નાસ્તો કરે છે, બીડી પીવે છે, તમાકુ પીવે છે, હળ બળદ છોડીને ઊભો રહે છે, એ ખેતરનો શેઢો. એ ખેતરનો શેઢો ઘણો અગત્યનો છે. એ શેઢા ઉપર ક્યારેક પત્ની ભાત લઈને આવે છે, ક્યારેક પડોશીની છોકરી બાજુના ખેતરમાં કામ કરે છે, તે છોકરી આવીને બેસીને પાણી પીવડાવી જાય છે. એ બેની ગેરહાજરી હોય તો માં આવીને જમાડી જાય છે. એ ખેતરનો શેઢો. રાવજી કહે છે કે મારા ખેતરના શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી, માં ઢોચકીમાં છાશ પાછી રેડી દે. બન્યું છે તો આટલું જ કે સારસી ઉડી ગઈ એમ એ કહે છે. આપણે જોઈશું કે શું છે આ સારસી, એ ઉડી જવાથી શું બન્યું. તો ઢોચકીમાં છાશ પાછી રેડી દે, માં રોટલાને બાંધી દે. હવે ઢોચકી શબ્દ છે એ પણ બતાવે છે કે એલ્યુમિનિયમની કે સ્ટીલની કે પિત્તળની નથી. ઢોચકી કહી એટલે માટીની જ છે. રોટલાને બાંધી દે એમ કહ્યું એટલે કપડાના ટુકડામાં માં રોટલો બાંધી લાવી છે એમ, ત્યાં થાળીની હાજરી જ નથી એમ. આ તમાકુમાં હવે કસ નથી, જે સતત એને પીધા કરે છે થોડી થોડી વારે. ઠારી દે તાપણીમાં ભારવેલો અગ્નિ, તાપણીમાં છાણામાં દેવતા ભારવેલો હોય છે, જે ઉપર રાખ વળી જાય ને અંદર હોય તે. અને પછી એ કહે છે કે મને મહુડીની છાંય તળે પડી રહેવા દે, મારે હવે ફરી બળદ હળે જોતરવા નથી,
ભલે ને આખું આવરેલી જાય, વરસાદ ગમે એટલો પડે, ભલે ને મારા ખેતરો પડતર રહે અને ભલે ને ગળા સુધી ગાર સુધી જાય, પણ નહીં. એટલે એ હવે બળદને હળે જોતરીશ નહીં. જાણે પોતે પોતાને કહે છે, બીજું તો ત્યાં કોણ છે, પોતાને કહે છે કે અલે બળદને હળે હવે જોતરીશ નહીં મારા ખેતરના શેડેથી. કેમ? તો કે સારસી ઉડી ગઈ. હવે પ્રશ્ન એ છે કે સારસીનો અર્થ આપણે જે કરીએ તે કાવ્યનો અર્થ થશે આ પરિવેશમાં. આપણા ઘણા બધા અધ્યાપકોએ, ઘણા બધા આસ્વાદકોએ, ગુજરાતી કવિતાના આસ્વાદકોએ સારસીમાં પત્નીનું રૂપ જોયું કે ભાઈ, અને પછી તરત એમે સમજાવ્યું કે આ સારસી છે તો એ તેની પત્ની છે, પત્ની કાં તો હવે એની નથી રહી અથવા તો ગુજરી ગઈ છે, એટલે માં જુઓ ને માં છાશ લઈને માં ભાત આપવા આવી છે, નહીં તો પત્ની ના આવે ને તો માં ભાત આપવા આવી છે, એવો અર્થ પણ કર્યો. કોઈએ વળી સાવ એવા અર્થમાંથી બચી જવા સારું એવો અર્થ પણ કર્યો કે કોઈ એમ કહ્યું કે ભાઈ બાજુના ખેતરમાં, બાજુનું ખેતર જે પડોશીનું છે એની કોઈ કન્યા, એ કન્યા એને ચાહતી હતી અને રોજ એ ખેતરમાં કામ કરવા આવે એટલે પેલાનો ઉત્સાહ વધતો અને કામ કરતો હતો. હવે એ કાં તો જતી રહી છે પરણીને કે એ નથી. તો આ બંને વસ્તુઓ હોઈ શકે તેની ના નથી, કાવ્યમાં કંઈ એ વસ્તુ ગેરહાજર રાખવાની જરૂર નથી. એમ કોઈ પણ કવિતાનો અર્થ આપણે ત્યાં સુધી લઈ શકીએ કે કવિતાનો પદ વિન્યાસ છે, એટલે કે પદોનો વિન્યાસ છે. કવિતા જ્યાં સુધી કાવ્યનો પાઠ, કાવ્યનું, કાવ્યની ટેક્સ્ટ, કાવ્યની વાચના આપણને રજા આપે ત્યાં સુધીનો અર્થ આપણે કરી શકીએ, આપણે બીજો અર્થ ન ઉમેરી શકીએ. અહીં એક શક્યતા હજુ છે, ત્રીજી શક્યતા, અને તે ત્રીજી શક્યતા એ છે કે એક ચેતના છે, તે છે કે કામ કરવાની એક ચેતના હતી, કોઈ કારણસર આજે એ ચેતના નથી. અચાનક એમ થયું છે કે નહીં બસ આ સીમ હવે સીમ નથી લાગતી, કશુંક ચાલ્યું ગયું છે જીવનમાંથી, કશીક ચેતના જે અંદર ભરતી લાવતી હતી તે ભરતી નથી લાવતી, ઓટ આવી ગઈ છે કોઈ કારણે. અને એમે માની લો ને કે પ્રત્યક્ષ પેલી સારસી આવીને એકલી એકલી બેસતી હતી, સારસ ક્યાંક નથી રહ્યો અને એકલી સારસી આવીને જોયા કરતી હતી, પોતે ખંડિત થઈ છે સારસી જોડી, એ સારસી આવીને બેસતી હતી અને એને જોયા કરતી હતી. તો એને પણ એમ થતું કે અરે હવે આજે એ સારસી પણ નથી રહી, કદાચ પેલી પ્રેયસી ચાલી ગઈ છે, કદાચ પત્ની ચાલી ગઈ છે, ચેતના નથી રહી અંદર કેમ કે પેલી સારસી પણ નથી રહી. એમ તો આવી એક નાનકડી વસ્તુ બનવાના કારણે પછી જીવનમાં નિત્યક્રમમાં કોઈ રસ નથી રહ્યો. એટલે કહે છે કે ઢોચકીમાં છાશ પાછી રેડી દે, રોટલાને બાંધી દે. આજ્ઞાર્થો છે પણ કેવા ભારેખમ છે, જ્યાં હકાર હોવો જોઈએ ત્યાં નકાર છે, પણ હકાર દ્વારા નકાર છે. છાશ પાછી રેડી દે, રોટલાને બાંધી દે, આ તમાકુમાં હવે કસ નથી, ત્યાં વળી નકાર છે. આ તમાકુ એટલે તમાકુના નશા કરતા પણ જેનો નશો અનિવાર્ય હતો તે સારસીનું દૃશ્ય, તે સોળશીનું, પડોશીની દીકરીનું દૃશ્ય કે પત્નીનું દૃશ્ય નવોઢાનું, એના કરતા પણ તમાકુમાં એક વખતે કસ વધારે લાગતો, આજે નથી લાગતો. આ તમાકુમાં હવે કસ નથી, અથવા તો પેલા હતા માટે તમાકુમાં કસ હતો. એમ પણ આપણે લઈ શકીએ કે સારસી હતી, પ્રેસી હતી તો તમાકુમાં એક વધારે નશો ભળતો હતો. ઠારી દે તાપડીમાં ભારવેલો અગ્નિ, નહીં તો એ દેવતા તો ભારવેલો રહે જ. એમ દેવતા સાચવવો નહીં, ભારવવો. એમ એટલે છાણામાં દેવતા રહે ને પછી ઉપર રાખ વળે તો ખરું જ, પણ એના ઉપર પણ બીજી વસ્તુ મૂકી રાખો તો પણ અંદર દેવતા રહ્યા કરે. તે ભારવેલો અગ્નિ તાપડીમાં ભારવેલો અગ્નિ ઠારી દે, મને મવડીની છાય તળે પડી રહેવા દે. આ મવડી પણ, મવડાનો પણ એક નશો હોય છે, તો એ પણ એમાં મવડીનો છાયો પસંદ કર્યો છે. હું રાવજીના ગામે વલ્લવપુરા આ ખેતરમાં ગયો છું રાવજીના અવસાન પછી, અને એ મવડીના ઝાડ આગળ બેઠો છું. પછી ગયો ત્યારે રાવજીના ભાઈઓએ એ મવડી કપાવી દીધેલી, રાવજીની દીકરીનું લગ્ન કરાવવા માટે થઈને જોઈતા પૈસા માટે એ મવડી કપાવી દેવી પડેલી. એ દૃશ્ય મેં જોયું, મારા ખેતર, મારા
ખેતરમાં પાકેલી મકાઈ નો રોટલો બનાવી લઈને હું રાવજીના ગામ ગયો અને એ ખેતરના શેઢે બેસીને મેં એ રોટલો ખાધો છે. મેં આ કવિતા એ બપોરે અંદરથી અનુભવી છે. એટલે મને આ બધા અર્થો એમ લાગ્યું કે આ જુદી જુદી વસ્તુ કેવી રીતે બને છે. કવિતા એ ઘડીએ મને જુદો અનુભવ કરાવતી. હું રાવજીને ત્યાં આસપાસ માટીમાં હાથ લંબાવતો અનુભવતો, વેલો નહીં, પેલો ચોળીનો વેલો હાથ લંબાવતો એ નહીં, રાવજીની કવિતામાં બધું જ આવે છે. તો એ ચોળીનો વેલો હાથ લંબાવતો નહીં, જાણે રાવજી હાથ લંબાવતો એવો મેં અનુભવ કર્યો. મને મહુડીની છાંય તળે પડી રહેવા દે, ભલે આખું આભરેલી જાય, ગળા સમૂહ ઘાસ ઉગી જાય. અલે પહેલા છે લ્યા, મારા ખેતરને શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી. એમાં એ લ્યામાં એક નિરાશાનો ભાવ છે, લ્યા લો ઉડી ગઈ શું કરીશું. અને અલે એમાં અલેમાં એક નકાર અને બેફિકરાઈ. અલે બળદને હળે હવે જોતરીશ નહીં, મારા ખેતરના શેઢેથી જાણે એક વૈરાગ્ય તરફનું એનું ગમન છે. ભલે થોડી વારનું હશે પણ એક અદ્ભુત અનુભવ. એક બપોર આ રીતે પણ વીતી. રાવજીમાં એક સીમ નામનું કાવ્ય છે, સીમ આખી કલબલી ઉઠી છે કેવી, સારસીની ડોક જેવો હાથ એમ રાવજીએ લખ્યું છે, સારસીના કંઠ જેવું તળાવ એમ રાવજીએ લખ્યું છે, સારસીના ટહુકા જેવા ડુંડા બે ઝૂલે છે એમ રાવજીએ લખ્યું છે. રાવજીની કવિતામાં ખેતરને, ડુંડાને, શેઢોને, ઘાસને, ચાસને આ બધું જ સરસ રીતે આવ્યા કરે છે. રાવજી આ કવિતાથી, આ એમની પ્રગટ થયેલી શરૂઆતની રચના, આ રચનાથી રાવજી બહુ જાણીતા બન્યા. અને મૃત્યુના દિવસોમાં 10 ઓગસ્ટ 1968 અમદાવાદની VS હોસ્પિટલમાં ભદ્રાતે એમણે છેલ્લા શ્વાસ લીધા ત્યારે ચીનુ મોદી અને લાભશંકર ઠાકર એની આસપાસ હતા. એના આગલા 2 દિવસ અર્ધ ભાન અવસ્થામાં, કપડાં ન પહેર્યા હોય એવી અવસ્થામાં પણ રાવજી ઊભો થઈને દોડતો. એ પરિસ્થિતિમાં રાવજીને એક કાવ્ય આવેલું એમ કહે છે. અને એ કાવ્ય તે બહુ જાણીતું, જેનાથી રાવજી ગુજરાતી કવિતામાં, ગુજરાતી કવિતાને એક અમર ગીત આપી ગયા. એ તો રહે જ એમ, અક્ષર દેહ અમર. એ ગીત જેના વિશે ઉમાશંકરે હંસ ગીત એમ લખ્યું, મૃત્યુનું ગીત લગ્નના ઢાળમાં લખ્યું, એ રાવજીનું મારી આંખે કંકુના સૂરજ હાથમાં એ કાવ્ય પઠન કરીને આ કાવ્ય વિશેની વાત પૂરી કરીશું. મારી આંખે કંકુના સૂરજ હાથમ્યા, મારી વેલ શંગારો વીરા, શગને સંકોરો રે, અજવાળા પહેરીને ઊભા શ્વાસ, પીળા રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા, ડૂબ્યા અલકાતા રાજ, ડૂબ્યા મલકાતા કાજ, રે હણહણતી મેં સાંભળી સુવાસ, મારી આંખે કંકુના સૂરજ હાથમ્યા. મને રોકે પંચાયો એક ચોકમાં, અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી ઝાલ્યો, રે મને વાગે સજીવી હળવાશ, મારી આંખે કંકુના સૂરજ હાથમ્યા. મને કે આ જે તમે કહો કે લગ્નના ઢાળમાં રાવજીએ લખ્યું છે, તો આપણે ભાઈ અજીત શેઠે એનું જે કોમ્પોઝિશન કર્યું એ તો લગ્નના ઢાળમાં નથી, તો લગ્નનો ઢાળ એટલે શું અને એ કેવી રીતે આ તમે કંઈ એક 2 પંક્તિ પણ જો એટલે ગાઈને સાંભળો એવી અપેક્ષા બહુ નથી, પણ છતાં મારા માડી જાયા વાટ્યો મમેરો મોગા મૂલના, મારી આંખે કંકુના સૂરજ હાથમ્યા, મારી વેલ શંગારો વીરા, શગને સંકુરો રે, અજવાળા પહેરીને ઊભા શ્વાસ.
એ રીતે બીજું એક કન્યા વિદાયનું ગીત પણ છે અને એ પણ આ ઢાળમાં છે. એમ તો લગ્ન એટલે કે આનંદનો પ્રસંગ, અને એ લયને લઈને એમણે એક કરુણનું ગીત આપણને એ લયમાં આપીને એને વધારે સ્પર્શ બનાવ્યું છે એમ.